નીતિન ભાઈ હાલમાં સંબોધન કરી રહ્યા છે સીતાજી. જો વિવેકભાઈ તમે કહો છો આ કોઈ વ્યક્તિ ખાનગી પેઢીનો હિસાબ નથી, કોઈ પણ સાહિત્ય ધારાસભ્યને ઉપલબ્ધ છે, વિધાનસભાની લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે, ગુજરાત સરકારની વેબસાઇટોમાં પણ આપણે મૂકીએ છીએ, અને પત્રકારોને પણ જેમણે જેમણે માગ્યું હોય, વિધાનસભા ચાલુ હોય તો અમે તમને આપીએ જ છીએ. આજે પણ આ બધું જ આપ્યું છે, એમાં દરેક સાહિત્ય છે. અને તમે આંકડો જો કહેતા હો તો લગભગ આંકડો જ કહું તમને, જેમાં રસ છે. હા, એ જ કહું છું ભાઈ, લગભગ 194,000 જેવું, લગભગ 1,90,000 જેવું દેવું છે. ગયા વર્ષે 1 કરોડ જ હોય ને. જીએસટી આપણે અમલીકરણ કર્યું એટલે શરૂઆતમાં રેવન્યુને સ્ટેબિલાઈઝ થવામાં થોડી વાર લાગી, આપણે 3-4 મહિના, હવે ધીમે ધીમે સ્ટેબિલાઇઝ થઈ રહ્યું છે. એટલે વળતર લેવું પડશે કે નહીં એવું તો અત્યારે હાલ તો ન કહી શકાય, પરંતુ આપણી આવકમાં ઉત્તરોત્તર સુધારો તો થઈ રહ્યો છે, દર મહિને આપણે જોઈએ છીએ. એટલે સમય આવે જ કહી શકીએ કે આપણે વળતર લેવું પડશે કે નહીં. અને વળતર તો એ આપણો હક જ છે, આપણે 14% લેખે જે આપણું ગયા વર્ષનું જે આપણી જે હશે જે બેઝ નક્કી કર્યું છે એમાં 14% એડ કરીને આપણને આપવાનું છે. અને નેચરલી આપણી બધાની એવી ઈચ્છા કે 5 વર્ષ પછી આપણે વળતર મળવાનું નથી, એટલે આપણો જો આપણે હું વધુ સરળતાથી કહું, જીએસટી અમલમાં આવ્યું ત્યારે આપણે જે વળતર લેતા હતા એ દર મહિને 3 મહિના સુધી મોટી રકમ થતી હતી, આંકડો પણ હું કહું તમને. પછી 2 મહિના સ્લેક આવ્યા એટલે વળતરની રકમ વધી. પછી 2 મહિનાથી આપણી ગુજરાતની પોતાની જીએસટીની આવકમાં સતત વધારો થતો જાય છે. એટલે પહેલાં શરૂઆતમાં જીએસટીની અમલવારી વખતે જે રકમ આપણને વળતરમાં મળતી હતી એટલે મેળવતા હતા આપણે, એ હવે ધીમે ધીમે ઓછું થતું જાય છે. હું તમને જુલાઈ ઓગસ્ટમાં આપણે 1,148 કરોડ વળતર મેળવ્યું 2 મહિનાનું. પછી આવ્યું સપ્ટેમ્બર ઓક્ટોબરનું આપણને આ મળ્યું 1,400. બીજે પહેલાં પછીના પહેલાં 2 મહિનામાં 1,148.92 એટલે 1,149 કરોડ જ ગણો. પછી ઘટ્યું, વધ્યું 1,402 કરોડ થયું. પછી ત્રીજો ક્વાર્ટરમાં 1,015 કરોડ. પછી 1,400 વાળું ઘટી 1,015 થયું. એટલે એનો અર્થ એવો થયો કે આપણી જીએસટીની આવકમાં વધારો થયો. પછીના ક્વાર્ટરમાં છેલ્લું ક્વાર્ટર કયું આવ્યું? હવે એ તો મળશે આપણને. આ વખતે આપણે લગભગ 900 કરોડ જેટલું જ લેવાનું થાય છે. 900 કરોડ એટલે એક ટાઈમે વધી 1,500 કરોડ વળતર આપણે ઓછી આવકના કારણે મેળવતા હતા એ હવે ઘટતું જાય છે. આ ટ્રેન આ જ પ્રમાણે ધંધા રોજગારનું ગ્રોથ એ ચાલુ રહે એટલે આગામી વર્ષે શક્ય છે, આમાં કોઈ ગેરંટી ના આપી શકાય કે આપણે એને ટચ કરી જઈશું, પણ આપણી આવક વધશે. બીજું એ પ્રશ્ન પણ કદાચ બધાને થાય કે એકદમ વધીને 1,402 કરોડ વાળો કેમ આંકડો વધી ગયો, તો એ પણ આપના ધ્યાન ઉપર મૂકું કે 28% જે ટેક્સ હતો એ મોટી ઘણી કોમોડિટીમાં ઘટાડી અને 18% કર્યો. 18% હતો એ 12% કર્યો, 12% હતો એ 5% કર્યો, અને એ આવક એકદમ ઓછી થઈ ગઈ એટલે વળતરનો આંકડો એ વધ્યો. હવે બધું સ્મૂથ થતું જાય છે, ધંધા વેપાર ગોઠવાઈ ગયા છે એની રીતે,
એટલે આવક આપણે નુકસાનમાં ઓછો લેવો પડે છે. પણ એક વાત છે કે ભારત સરકારમાં મુખ્ય જે મુદ્દો હતો એ કે આવક ના કેવો કોઈ જુદી રીતે ના લેતા એને, કે યુપીએ સરકાર હતી ત્યારે તમે કેમ વિરોધ કરતા હતા ને બીજેપી સરકાર આવી એટલે કેમ તમે જીએસટીને આવકાર્યું, તો એનો મોટો મુદ્દો જ એક જ હતો કે યુપીએ સરકાર વખતે રાજ્ય સરકારોને જે નુકસાન પડે જીએસટી આવવાથી પોતાની આવકમાં એ ભરપાઈ કરી આપવા માટે કોઈ કાયદાકીય વ્યવસ્થા કરવામાં નહોતી આવી. નરેન્દ્રભાઈની એનડીએ સરકાર આવી એટલે આ જ જીએસટી કાઉન્સિલે આ જ મંત્રીઓએ આ જ રાજ્યોએ રજૂઆત કરી કે તમે અમને નુકસાન થાય એનું વર્તનનું કાયદાકીય બંધારણીય જોગવાઈ કરો, મૌખિક વાતોથી નહીં. અને એક લોકસભામાં જે કાયદો જીએસટીનો સુધાર્યો એમાં રાજ્યોને 5 વર્ષ સુધી જે નુકસાન થશે એ ભારત સરકાર પર